ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ ત્રણ ગણિત ગમત એની અંદર ચેપ્ટર બે સંખ્યાની ગમત તમને વહેલા વિદ્યાર્થી મિત્રો ચિત્ર દેખાતું હશે એ ચિત્રની અંદર થોડાક દોસ્તાર એટલે કે છોકરીઓ રમી રહી છે તેમાં એકમાં શું છે તો કે એક છે રાધિકા એક ગૌરી એક સુનિલ એક ઇન્દ્રા અને એક વિકી રાધિકા શું કહી રહી છે તો મેં ચોવીસ કચુકા એકઠા કર્યા છે પછી ગૌરી કચુકા મેળવ્યા છે સુનિલ મારા આડત્રીસ કચુકા અહીં છે મેં ચોપન કચુકા મેળવ્યા છે આવું કોણ કહે છે તો કે ઇન્દ્રા પછી વિકી કહે છે કે હું માનું છું કે મેં બેતાલીસ કચુકા ભેગા કર્યા આ બધા અનુમાનથી બધા કહી રહ્યા છે કે આટલા આટલા મેં કચુકા ભેગા કર્યા છે હવે પહેલો સવાલ છે ખાલ જગ્યાએ સૌથી વધુ કચુકા એકઠા કર્યા છે તો સૌથી વધુ કચુકા કોણે ભેગા કર્યા છે તો કે ગૌરીએ તો સુડતાલીસ ભેગા કર્યા છે સુનીલે આડત્રીસ ભેગા કર્યા છે રાધિકાએ ચોવીસ ભેગા કર્યા છે વિકીએ બેતાલીસ ભેગા કર્યા છે અને ઇન્દ્રાએ ચોપન ભેગા કર્યા છે એટલે સૌથી વધારે કયા થયા તો કે પાંચડે અને ચોગડે ચોપ્પન એટલે કે ઇન્દ્રાએ સૌથી વધારે ચોપન કચુકા ભેગા કર્યા છે બીજો સવાલ વિકી પાસે જેટલા કચુકા છે તેટલા કરવા માટે સુનિલ ખાલ જગ્યા કચુકા વધારે ભેગા કરશે વિકી પાસે કેટલા કચુકા છે પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્રની અંદર જોઈશું વિકી વિકીની પાસે છે બેતાલીસ કચુકા અને સવાલની અંદર શું પૂછ્યું છે વિકી પાસે જેટલા કચુકા છે તેટલા કરવા માટે સુનિલ ખાલ જગ્યા કચુકા ભેગા કરશે તો સુનિલ પાસે કેટલા છે આડત્રીસ કચુકા છે વિકી પાસે બેતાલીસ કચુકા છે તો વહેલા વિદ્યાર્થી માત્ર સુનિલને કેટલા કચુકા ભેગા કરવા પડશે તો કે આડત્રીસ તો છે એની પાસે પછી ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ અને તેતાલીસ નહીં એકતાલીસ બેતાલીસ સુધી એટલે કે કેટલા કચુકા ભેગા કરવાના થયા ચાર એટલે કે જવાબની અંદર શું આવે ચાર વિકી પાસે જેટલા કચુકા છે તેટલા કરવા માટે સુનિલ ચાર કચુકા વધારે ભેગા કરશે ત્રીજો સવાલ વિદ્યાર્થી મિત્રો જો રાધિકા છ કચુકા વધારે કેટલા કચુકા છે તો રાધિકા પાસે ચોવીસ કચુકા છે હવે સવાલની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે તો કે રાધિકા છ કચુકા વધારે મેળવે તો તેની પાસે ખાલ જગ્યા કચુકા હશે તો પછી આની અંદર શું કરવામાં આવશે તો કે ચોવીસ કચુકા તો રાધિકા પાસે છે જ એની અંદર આપણે છ કચુકા વધારે ભેળવાના છે એટલે કેટલા થાય તો કે પચીસ છવ્વીસ સત્યાવીસ અઠાવીસ ઓગણત્રીસ અને ત્રીસ જવાબની અંદર આવશે ત્રીસ ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે ત્રીસ જો રાધિકા છ કચુકા વધારે મેળવે તો તેની પાસે ત્રીસ કચુકા હશે વાલા વિદ્યાર્થી મિત્રો હવે ચોથો સવાલ કેટલા બાળકો પાસે વધારે કચુકા છે તો તો હવે આપણે પાછા ચિત્રની અંદર જોઈશું રાધિકા પાસે ચોવીસ કચુકા છે તો એની પાસે ચાલીસ કરતા વધારે નથી પછી ગૌરી પાસે સુડતાલીસ છે એટલે કે ચોગડે અને સાતડે ચાલીસ ની અંદર સાત ઉમેરીએ એટલે સુડતાલીસ થાય એટલા માટે ગૌરી પાસે સુડતાલીસ એટલે કે ચાલીસ કરતા વધારે કચુકા છે ચાલીસ વત્તા બે એટલે કે બેતાલીસ કચુકા છે એટલે ચાલીસ કરતા વધારે કચુકા કહેવાય પછી વિકી પાસે પચાસ વત્તા ચાર એટલે કે ચોપન કચુકા છે એટલા માટે એ ચાલીસ કરતાં વધારે કહેવાય તો વાલા વિદ્યાર્થી મિત્રો ચોથી ખાલી જગ્યાની અંદર જવાબ આવશે ગૌરી વિક્કી અને ઇન્દ્રા આ ત્રણ જવાબ આવશે હવે સવાલ વાંચીએ ચોથો તો કેટલા બાળકો પાસે ચાલીસ કરતાં વધારે કચૂકા હશે તો જવાબની અંદર લખવાનું ગૌરી પાસે પછી વિક્કી પાસે અને ઇન્દ્રા પાસે હવે વાલા વિદ્યાર્થી મિત્રો પાંચમી ખાલી જગ્યા જોઈશું ખાલી જગ્યાને પચાસ કચુકા કરવા માટે ત્રણ કચુકાની જરૂર પડશે પચાસ કચુકા કરવા માટે ત્રણ કચુકા કોને આપીએ આપણે તો એની પાસે પચાસ થઈ જાય તો હવે વાલા વિદ્યાર્થી મિત્રો એ જોવાનું કે વિકીની પાસે ચાલીસ વત્તા બે એટલે કે બેતાલીસ કચુકા છે હવે પચાસ પૂરા કરવા માટે એને કેટલા ઘટે તો કે તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ અને પચાસ એટલે કે આઠ કચુકા થઈ જાય એટલે વિકી જવાબમાં આવે નહીં પછી રાધિકા પાસે કેટલા છે તો કે ચોવીસ કચુકા એટલે કે વીસ વત્તાને ચાર બરાબર ચોવીસ એટલે એમાં કેટલા ઉમેરવાના તો કે પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ અને પચાસ એટલે કે રાધિકાની અંદર બહુ જાજા કચુકા ઉમેરવા પડે એમ છે એટલા માટે રાધિકા પણ જવાબની અંદર આવશે નહીં હવે ગૌરીનું જોઈએ તો ગૌરીને પાસે કેટલા કચુકા છે તો કે ચાલીસ વત્તા સાત બરાબર સુડતાલીસ એટલે કે કેટલા ઘટે છે એને તો કે અડતાલીસ ઓગણપચાસ અને પચાસ એટલે જવાબની અંદર શું આવશે તો ગૌરી પાંચમી ખાલ જગ્યા વિદ્યાર્થી મિત્રો ખાલ જગ્યાને પચાસ કચુકા કરવા માટે ત્રણ કચુકાની જરૂર છે તો એની અંદર જવાબ શું આવશે તો કે ગૌરી કારણ કે ગૌરી પાસે સુડતાલીસ કચુકા છે અને ત્રણ કચુકા આપણે એને આપીએ એટલે એના પાસે થઈ જશે કુલ પચાસ કચુકા હવે વાળા વિદ્યાર્થી મિત્રો છઠ્ઠી ખાલ જગ્યા સુનિલ પાસે ચાલીસ કરતા બે કચુકા ઓછા છે અને ખાલજગ્યા પાસે ચાલીસ કરતા બે કચુકા વધારે છે હવે વાલા વિદ્યાર્થી મિત્રો ચિત્રની અંદર જોઈશું તો કે સુનિલ પાસે કેટલા છે તો કે ચાલીસ કરતા બે કચુકા ઓછા એટલે કે સુનિલ પાસે કેટલા કચુકા થયા તો કે આડત્રીસ ત્રીસ વત્તા ને આઠ બરાબર આડત્રીસ આડત્રીસની અંદર આપણે બે કચુકા ઉમેરીએ એટલે કેટલા થાય ચાલીસ પછી શું આગળ ખાલી જગ્યામાં કહે છે તો કે ખાલ જગ્યા પાસે ચાલીસ કચુકા બે કચુકા વધારે છે ચાલીસ કરતા એટલે કે કોની પાસે કચુકા કચુકા છે છે તો કે પાસે એટલે ખાલી અંદર જવાબ શું આવશે વિક્કી છઠ્ઠી ખાલી જગ્યા સુનિલ પાસે ચાલીસ કરતા બે કચુકા ઓછા છે અને ખાલ જગ્યા પાસે ચાલીસ કરતા બે કચુકા વધારે છે તો જવાબની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈશું આપણે બિંદુઓની રમત એટલે કે ટપકાની રમત વર્તુળમાં આવેલા ટપકાઓની સંખ્યાની કલ્પના કરો એટલે કે તમારે મનની અંદર કલ્પના કરવાની છે કે આ ગોળની અંદર કેટલા ટપકા હશે હવે ટપકાઓની ગણતરી કરો અને તમારા અનુમાનની ચકાસણી કરો વર્તુળ બનાવીને તમારા મિત્રો સાથે આ રમત રમો અને સૌથી સારું અનુમાન કોણ કરી શકે છે તે જુઓ આ વિદ્યાર્થી મિત્રો એક નાનકડી રમત છે આ રમત તમે એક્ટિવિટી ઘરે પણ કરી શકો છો તમે ભાઈ બહેન કે પછી ઘરના કોઈ સદસ્ય સાથે પણ આ રમત રમી શકો છો તમારે સૌ પ્રથમ શું કરવાનું છે એ કાગળ કોરો લેવાનો છે એની અંદર બહુ જાજા પ્રમાણની અંદર જેમ તમને ચિત્રની અંદર દેખાઈ રહ્યું છે ટપકા 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 એવી રીતના વાલા વિદ્યાર્થી મિત્રો તમારે એક કોરા કાગળની અંદર ટપકા 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 કરવાના છે આ જાજા બધા ટપકા કરીને પછી તમારે કોઈ પણ એક વ્યક્તિને તમે રમતાઓ બે ચાર જણા એમાંથી કોઈ એક વ્યક્તિને એ જે ટપકા છે એમાંથી અમુક ટપકાઓની ફરતે ગોળ રાઉન્ડ બનાવવાનું એટલે કે વર્તુળ બનાવવાનું છે જે તમને ચિત્રમાં દેખાઈ રહ્યું છે કે બધા ટપકાઓની વચ્ચે એક ગોળ રાઉન્ડ બનાવેલું છે પછી જેણે રાઉન્ડ બનાવ્યું છે એને પૂછવાનું અને પછી વારાફરતી બધાને પૂછવાનું કે આ રાઉન્ડની અંદર તું અનુમાન લગાવ કે કેટલા ટપકા હશે પહેલા ગણવાના નથી પહેલા અનુમાન લગાવવાનું છે એટલે કે પોતે પોતાની રીતના વિચારીને કહેવાનું છે કે લગભગ આ રાઉન્ડની અંદર પાંચ હશે કે દસ હશે કે પંદર ટપકા હશે પછીવાળા વિદ્યાર્થી મિત્રો બધાય જવાબ આપી દે બધાએ અનુમાન લગાવી દે ત્યાર પછી કોઈ એક વ્યક્તિએ એ ગોળ રાઉન્ડની અંદર આવેલા ટપકાઓને ગણવાના અને કેટલા ટપકા થાય છે કોનું હનુમાન સાચું પડે છે એ જોવાનું છે આવી રીતની આ નાનકડી એવી રમત છે મારા વિદ્યાર્થી મિત્રો તમે પણ આ રમતને ઘરે બેઠા રમી શકો છો અને બધાની સાથે ઇન્જોય કરી શકો છો આ દ્વારા આપણે ગણિત ગમત પણ શીખી શકીએ તમે અનુમાન લગાવી અને ગણિત ગણતરી કરતા પણ શીખી શકો છો વાલા વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈશું ધોનીની સદી ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક દિવસીય હરીફાઈ એટલે કે વનડે મેચ ભારત પ્રથમ બેટિંગ કરે છે શું આવે છે તો કે ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક દિવસ હરીફાઈ થાય છે અને એ હરીફાઈની વાત આની અંદર આવે છે એમાં ખાલી જગ્યા આપેલી છે ધોનીએ છન્નુ વત્તા ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા રન કર્યા હવે નીચે પાછું લખેલું છે સદી પૂર્ણ કરવા માટે નીચેના ખેલાડીને કેટલા રનની જરૂર છે તો કે સદી એટલે કેટલા રન તો કે સદી એટલે સો રન એકડે અને બે મીંડા હવે એમ કે કે છે ધોનીએ છન્નું રન કરેલા છે તો હવે સો રન પૂરા કરવામાં એને વહેલા વિદ્યાર્થી મિત્રો કેટલા રન ઘટતા છે તો હવે આપણે ગણતરી કરશું છન્નું રન તો ધોનીએ બનાવેલા છે પછી સત્તાણું અઠાણું નવ્વાણું અને સો એટલે કે કેટલા રન ઘટે છે સો રન પૂરા કરવામાં છન્નું અંદર ચાર રન ઉમેરીએ ચારે સો રન એટલે કે એક સદી પૂરી થાય આવી નીચેની બીજી ખાલ જગ્યાઓ પણ છે જે વાલા વિદ્યાર્થી મિત્રો આપણે આવતીકાલે ભણીશું પહેલા વિદ્યાર્થી મિત્રો આજ જે મેં રમત કરવાની એટલે કે એક્ટિવિટી શીખવાડી એ શીખવાડેલી એક્ટિવિટી તમે ઘેરે રમજો અને તમે પણ ગણિતની અંદર પાવરફુલ થજો